આજે અહીંયા તો ખૂબ જ વરસાદ પડ્યો ને એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું અને પછી કંઈક ગરમાગરમ ખાવાનું મન થયું. તો મેં વિચાર્યું કે ચલો આજે તો હું બ્રેડ પકોડા જ બનાવી દઉં. તો આવા ઠંડા ઠંડા વરસાદી માહોલમાં પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો પકોડા સાથે આજે આપણે તેની એક સ્પેશિયલ ચટણી પણ બનાવીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં બટેકાને બાફી લીધા છે, તો હવે આપણે તેનો આ રીતના ચૂંદો કરી દઈશું. તો લગભગ 1 કિલો ઉપર આ બટેકા હશે, જે 5 થી 6 લોકોને આરામથી થઈ જશે. તો વરસાદની સિઝન હોય ને ત્યારે ભજીયા પકોડા આ રીતનું ગરમાગરમ ખાવાનું ખૂબ જ મજા આવતી હોય છે. બ્રેડ પકોડા બનાવવા છે ને એ એકદમ આસાન છે, અને વરસાદની સિઝનમાં તો ખાસ કરીને આ બ્રેડ પકોડા તો બનાવવામાં આવતા જ હોય છે. જો કે બધાના ઘરમાં આ રીતના બનતા જ હોય છે. હું એક અલગ રીતના બ્રેડ પકોડા બનાવીશ કે તમને એક અલગ ટેસ્ટ આવશે. ફ્રેન્ડ્સ, અહીંયા જો આ રીતના આપણે તેને એકદમ ફાઇન બટેકાને બધા જ હાથેથી ભાંગી લીધા છે, તો એકદમ સારી રીતે બટેકા બધા જ છે મેસ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આમાં આપણે છે ને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ. અને અહીંયા મેં ધાણાને આ રીતના ધોઈને પછી આ રીતના જો કટ કરીને રાખેલા છે તો તે આપણે એડ કરીશું. અને અહીંયા ખાવણી દસ્તામાં મેં મરચાંને આ રીતના અધકચરા વાટ્યા હતા, આમ જો આ રીતના અધકચરા છે, તો તે આપણે 2 મોટી ચમચી જેટલા એડ કરીએ. તો 3 નંગ જેટલા આ મરચાં છે, મીડિયમ તીખા છે. તો તમારે જેટલું તીખું ખાતા હોય તો એ પ્રમાણે તમે વધઘટ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા જો મેં અહીંયા કેચ કંપનીનો બ્લેક પેપર એટલે કે મરીનો પાવડર જે આમાં તૈયાર આવે છે તે મેં લીધેલો છે, જે આપણે 1/2 ચમચી જેટલો એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આમાં આનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ લાગતો હોય છે, તો જરૂરથી તમે એડ કરજો. પકોડા સારી રીતે પચી જાય ને તેના માટે મેં અહીંયા જુઓ 1 ચપટી એટલી હિંગ લીધેલી છે, જે આપણે એડ કરીશું. 1 નાની ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીએ. 1/2 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું. અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, મેં છે ને 1 ઇંચ આદુના ટુકડાને આ રીતના છીણી લીધું છે, જે આપણે એડ કરીશું. આમાં 2 મેઇન મસાલા હોય છે, એક તો છે આદુ અને બીજું છે મરીનો પાવડર. આ 2 વસ્તુથી જ આખા પકોડાનો સ્વાદ છે ને એકદમ ટેસ્ટી આવતો હોય છે. તો આ 2 વસ્તુ તો તમારે જરૂરથી એડ કરવી. અહીંયા મેં 1/2 લીંબુનો રસ કાઢીને રાખેલો છે, જે આપણે એડ કરીશું. 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ. અને હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, જે આપણે તેનો વઘાર કરવાનો છે, તેનાથી જ આખા પકોડામાં તેનો ટેસ્ટ આવશે. તો વઘાર આપણે કરી લઈએ. ગેસ ચાલુ કરી અહીંયા જો મેં એક કડચીમાં છે ને 1 પાવડા જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. આમાં વધારે ઓઇલની જરૂર નથી પડતી, બસ આટલા જ તેલની આમાં જરૂર પડે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડા જ રાઈના દાણા એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ રાઈના દાણા છે ફૂટવા લાગ્યા છે. આનાથી વધારે રાઈ નથી એડ કરવાની. અને હવે ગેસની ફ્લેમ આપણે તરત જ બંધ કરી દેવાની છે. અને 1/2 ચમચી જેટલી આમાં હળદર એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતના વઘારમાં હળદર પાવડર એડ કરવાથી તેનો કાચો ટેસ્ટ છે ને જતો રહેશે ને એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. અને હવે આપણે તરત જ બનાવેલા મસાલા પર રેડીશું. રેડી દઈએ, થોડો મસાલો કડચીમાં લઈ લઈએ એટલે જે કંઈ તેલ ચોટ્યું હશે બધું જ આમાં આવી જશે. અને હવે બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે વરસાદની સિઝનમાં કઈ કઈ ડીશ બનાવો છો, અથવા તો કયા કયા ભજીયા બનાવો છો, અથવા તો તમે કઈ રીતના પકોડા બનાવો છો, તો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો.
તો ફ્રેન્ડ્સ જો આ રીતના આપણે હાથેથી બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આમાં આપણે કોઈ બહારથી અલગથી મસાલા લાવવાની જરૂર નથી પડી, પરંતુ ઘરમાં જ રહેલા બધા જ મસાલામાંથી આ એક ટેસ્ટી એવો મસાલો બનીને તૈયાર થયો છે. તો હવે એકવાર તમારે ટેસ્ટ કરી લેવાનું કે કંઈ મીઠું કે તીખું કે જે કંઈ ગળપણ કે જે કંઈ ખટાશ ઓછી હોય તો તમારે આ સમયે એડ કરી દેવાનું. તો હું એક થોડુંક ટેસ્ટ કરી લઉં. મસાલો બરાબર સરસ ટેસ્ટી અને ખૂબ જ સરસ બન્યો છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જો પ્રોટીનની જે વ્હાઈટ બ્રેડ છે તે હું અહીંયા લાવી છું. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, મેં બે બ્રેડ લીધી છે જે વ્હાઈટ બ્રેડ છે. તમે આની જગ્યાએ ઘઉંના જે બ્રેડ આવે છે તે પણ તમે આમાં લઈ શકો છો. તો હવે આપણે આમાં એક બ્રેડ પર મસાલો લગાવી દઈશું. આપણે મસાલો જ એટલો ટેસ્ટી બનાવી દીધો છે કે આપણે આમાં કોઈ પણ પ્રકારની ચટણી લગાડવાની જરૂર નહીં પડે. તો અમે તો વર્ષોથી આવી જ રીતના બનાવીએ છીએ. જો તમે ચટણી લગાવીને પસંદ કરતા હોય તો તમે ગ્રીન ચટણી અથવા તો સોસ પણ લગાવીને અને પછી ઉપરથી આવો મસાલો લગાવીને પણ ખાઈ શકો છો. અને જે બીજી બ્રેડ છે તેને ઉપર રાખી આવી રીતના પ્રેસ કરી દેવાનું. અને હવે આપણે આમાંથી કટ લગાવી દઈશું. ઘણા લોકો કેવું કરતા હોય છે કે પહેલેથી આવી રીતના બ્રેડના કટ લગાવી દે અને પછી મસાલો ભરતા હોય છે, પરંતુ એ રોંગ રીત છે. એમાં છે ને ટાઈમ વધારે લાગે છે. પરંતુ જો આ રીતના તમે એકસાથે ચોરસ બ્રેડમાં જ મસાલો ભરી અને પછી કટ લગાવશો ને તો તમારે ટાઈમ પણ બચશે અને ફટાફટ ભરાઈ જશે. હવે પકોડા બનાવીએ છીએ તો તેની સાથે ચટણી તો જોઈએ જ. તો ખજૂર આંબલીની આપણે ચટણી બનાવીશું. તો તેના માટે અહીંયા મેં આટલો ખજૂર લીધેલો છે કટ કરીને, જે આપણે એડ કરીશું તપેલીમાં. અને આ ચાર પાંચ ટુકડા આપણે આંબલીના નાખીશું જેના મેં ઠળિયા દૂર કરી દીધા છે. હવે આ બુટબુડા રહે તેટલું આપણે આમાં પાણી એડ કરીશું. તો બસ જુઓ મિત્રો, આટલું આપણે આમાં પાણી એડ કરવાનું છે. પણ આ ચટણી ઉકળશે ને એટલે થોડું પાણી શોષાઈ જશે, એટલે હજી આપણે થોડું પાણી એડ કરીશું. પછી જેમ તમને ઘાટી કે જેમ પાતળી જોઈએ એ પ્રમાણે તમે કરી શકો છો. હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ. તેની સાથે સાથે આખું જીરું જે બે ચમચી આપણે એડ કરીશું અને તીખાશ માટે અડધી ચમચી જેટલું લાલ મરચું. તો ચટણીમાં કંઈ હોતું નથી, બસ આટલી સામગ્રી ઉમેરો એટલે ચટણી તૈયાર. અને હવે આમાં આપણે ગોળ એડ કરીશું જે એક ચમચી છે. હજી અડધી ચમચી જેટલો ઉમેરીશું કેમકે આપણે આંબલી પણ ખારી એવી આમાં ઉમેરી છે. તો ખાટો મીઠો ટેસ્ટ આવે એ પ્રમાણે આપણે આ ચટણી બનાવવાની છે. બંનેનું બેલેન્સ રહેવું જરૂરી છે. એકવાર બધું સારી રીતના મિક્સ કરી દઈએ. અને હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું. તો બસ આવી રીતના આપણે આને એકવાર મિક્સ કરી લેવાની. અને એકવાર ફૂલ ગેસ ઉપર આને થાવા દઈએ, પછી આપણે ગેસની આ છે મીડિયમ કરી દઈશું. તો અહીંયા જુઓ મિત્રો, તમને આ પાણી ઉકળતું જોવા મળી રહ્યું છે. તો સરસ એવી ઉકળવા લાગી છે. તો હવે એકવાર ચમચી ફેરવી દઈએ અને ગેસની ફ્લેમ છે આપણે ધીમી કરી દઈએ અને 7-8 મિનિટ જેટલું આપણે આને ઉકળવા દેવાની છે. હવે એટલે ખજૂર અને આંબલી આપણે જે નાખ્યા છે ને એ થોડાક સોફ્ટ થઈ જશે. વચ્ચે વચ્ચે આવી રીતના ચમચી ફેરવતા જવાની, એટલે આજુબાજુ જે કાંઈ મસાલો ચોટ્યો હોય ને એ બધો જ આમાં આવી જશે. 7-1 મિનિટ થઈ ગઈ છે અને ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, ખજૂર અને આંબલી સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો હવે અત્યારે આપણે ગેસ બંધ કરી દઈએ અને એક સીબી ઢાંકીને એને 10 મિનિટનો રેસ્ટ આપીશું, પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, મારે લગભગ આને 15 મિનિટ જેટલું થઈ ગયું છે.
તો અહીંયા એકદમ સરસ એવું મિશ્રણ છે એ ઠરી ગયું છે. તો હવે આપણે આને બ્લેન્ડરથી ક્રશ કરી લઈએ. તો ફૂલ પડ જ અહીંયા હું બ્લેન્ડર ફેરવી દઈ છું. તો તમારે જેવું જોઈએ એવી તમે ચટણી ઘાટી કે પાતળી બનાવી શકો છો. તો મને અત્યારે આ સ્ટેજ ઉપર થોડી વધારે પડતી જાડી એવી ચટણી દેખાઈ રહી છે, તો હું અત્યારે થોડું પાણી એડ કરીશ. તો અરાઉન્ડ મેં અડધા ગ્લાસ કરતાં પણ ઓછું એટલું અહીંયા મેં પાણી એડ કર્યું છે. આ ચટણીને આપણે બનાવ્યા પછી ગાળવાની નથી, એટલે આને છે ને એકદમ આપણે ફાઇન એવી ક્રશ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ફાઇનલી ચટણી છે ને બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી થોડા ફ્રેશ લીલા ધાણા આપણે એડ કરીએ. તો તૈયાર છે એકદમ ખાટી મીઠી એવી ખજૂર આંબલીની ચટણી. અને ફ્રેન્ડ્સ, જો આ ચટણી વધે ને તો તમે અઠવાડિયા સુધી આને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને કશું જ થતું નથી. તો પછી તમારે ભજીયા બનાવો કે પછી રગડા પેટીસ બનાવો કે કંઈ પણ એવી વાનગી બનાવો કે જેમાં ચટણીની જરૂર પડતી હોય, તો તમે આ ચટણીને એકસાથે બનાવીને સ્ટોર પણ કરી શકો છો. હવે બ્રેડ પકોડાના ઉપરના પડ માટે આપણે તેનું એક બેટર રેડી કરી લઈએ. તો અહીંયા મેં 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે, જે મેં ચાળીને લીધેલો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ચાળીને લેવો એ ખૂબ જ જરૂરી છે, કેમ કે તેનાથી જ છે ને ગાંઠો નહીં પડે અને એકદમ સ્મૂથ એવું આ બેટર તૈયાર થશે. તો હવે આપણે આમાં સ્વાદ અનુસાર નમક એડ કરીએ. ચપટી એવું આપણે હળદર પાવડર એડ કરીશું અને ડાયજેશન માટે આપણે ચપટી હિંગ એડ કરીએ. એકવાર બધું મિક્સ કરી લઈએ. અને હવે થોડું થોડું પાણી એડ કરતા જશું અને ચમચીથી આ રીતના આપણે તેને મિક્સ કરતા જવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખો કે એકસાથે પાણી આપણે ઉમેરવાનું નથી. જો એકસાથે ઉમેરીશું ને તો પણ આમાં છે ને લમ્સ બનશે એકદમ, તમે જુઓ ને તો ગાંઠો બનવાનું ચાલુ થઈ જશે અને તમને જ્યારે પકોડા બનાવો ત્યારે બિલકુલ મજા નહીં આવે. તો એકદમ હળવા હાથે આ રીતના થોડું થોડું પાણી આપણે એડ કરતા જશું અને ચમચીથી આ રીતના મિક્સ કરતા રહીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો હજી તમને આ કોરો લોટ જણાઈ રહ્યો છે, તો હજી આપણે પાણી થોડું થોડું એડ કરતા જશું. અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, હજી આપણું બેટર છે ને એકદમ જાડું જણાય છે, તો હજી આપણે થોડું પાણી એડ કરીશું. મેં મારી ચેનલ પર પરફેક્ટ માપ સાથે મીઠી સેવ કેવી રીતના બનાવી તેમજ પરફેક્ટ માપ સાથે ઘઉંના લોટનો શીરો તેમજ સોજીના લોટનો શીરો બધું પરફેક્ટ માપ સાથે આપેલું છે, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો એક જ ડિરેક્શનમાં આ રીતના ચમચીથી આપણે ફેરવતા જઈશું અને આ રીતના ફેટતા જઈશું. તો એકદમ સરસ એવું સ્મૂથ બેટર બનીને રેડી થશે. અહીંયા જો ફ્રેન્ડ્સ, હજી આની કન્સિસ્ટન્સી જોઈએ તેવી નથી, થોડું હજી મને જાડું જણાય છે, તો થોડું હજી આપણે પાણી એડ કરીશું અને હજી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું કે જેનાથી જ આપણે પકોડાનું જે ઉપરનું લેયર છે ને એ એકદમ ક્રિસ્પી બનશે. તો તેના માટે મેં અહીંયા 1/2 વાટકી જેટલો ઘઉંનો જાડો એટલે કે ભાખરીનો લોટ લીધેલો છે. તમે આની જગ્યાએ મકાઈનો લોટ કે પછી સોજીનો લોટ પણ લઈ શકો છો. તો બધાના ઘરમાં મોસ્ટલી આવો ભાખરીનો લોટ તો હોય જ છે. તો તમે આ રીતના 1/2 વાટકી ઉમેરશો એટલે જે બહારનું લેયર છે ને એ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો એકવાર આ રીતના મિક્સ કરી લઈએ. થોડું પાણી એડ કરી ફરી મિક્સ કરીએ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણું બેટર છે ને એકદમ પરફેક્ટ એવું બનીને તૈયાર થયું છે. ના બહુ જાડું છે ના બહુ પતલું છે,
તો જો ફ્રેન્ડ્સ આ રીતની તેની કન્સિસ્ટન્સી છે, તો બસ આ રીતની કન્સિસ્ટન્સી થાય એટલે સમજવું કે બેટર છે, એકદમ સરસ એવું થયું છે. તો હવે આપણે પકોડાને તળીશું. તો હવે આપણે આ જે તૈયાર કરેલી બ્રેડ છે ને એને આપણે આમાં ડીપ કરીશું. તો ફ્રેન્ડ્સ જુઓ, આ રીતના આપણે હાથેથી જ બધી સાઈડથી તેને ડીપ કરી દઈએ અને હવે તરત જ બધી સાઈડથી તે કવર થઈ જાય. તો આ રીતના સાઈડમાં તેને નિતારી અને તરત જ હવે આપણે તેને તેલમાં એડ કરીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તો તેલ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો એક મેં પકોડું એડ પણ કરી દીધું છે. તો બસ એવી જ રીતના બીજું પકોડું પણ હું એડ કરી રહી છું અને ગેસની ફ્લેમ છે એ આપણે હવે હાઈ કરી દઈશું. તો જ્યારે આપણે પકોડું આમાં ઉમેરતા હોઈએ ત્યારે એકદમ સ્લો રાખવાની અને પછી આપણે તરત જ હાઈ કરી દેવાની. 1/2 મિનિટ જેવું થાય એટલે હવે આપણે તેને પલટાવીશું. અને હવે ફરી તેને થવા દઈએ. તો ઉલટ સુલટ કરીને આપણે તેને પલટાવી પલટાવીને તેને તળીશું એટલે એકદમ સરસ એવા ક્રિસ્પી બનશે અને સરસ એવા તળાઈ પણ જશે. તેનો થોડો કલર ચેન્જ થાય ને તો બસ ત્યાં સુધી આપણે તેને તળવાના છે. આખા ઘરમાં પકોડાની સુગંધ આવી રહી છે અને મોઢામાં પાણી પણ આવી ગયું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, આપણે એક સાઈડ પલટાવ્યું છે અને તેનો કલર છે થોડો ડાર્ક એવો થઈ ગયો છે. તો બીજી સાઈડ પણ આ રીતનો તેનો કલર આપણે લાવવાનો છે. તો બસ હવે ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, આપણા પકોડા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે. તેનો કલર બંને સાઈડ હું તમને દેખાડી દઉં તો એકદમ સરસ એવો આવ્યો છે. એકદમ પરફેક્ટ એવા પકોડા બનીને રેડી થયા છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને આવી જ રીતના બીજા બધા પકોડા પણ બનાવી લઈએ. હવે પકોડાને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, એકદમ પરફેક્ટ એવા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. તો થોડાક ઠરી ગયા છે પકોડા, તો હું તમને એકો બતાવી દઉં. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ કેટલા સરસ એવા પકોડા બન્યા છે, બંને બતાવી દઉં. અને હવે આપણે તેને કટ કરીશું. અંદરથી પોચા અને ઉપરથી ક્રિસ્પી એવા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ વરસાદની સિઝનમાં આવા ગરમા ગરમ પકોડા હોય અને તેની સાથે આવી ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી હોય તો ખૂબ જ મજા પડી જાય. તો એકવાર તમે આ રીતથી જરૂરથી બનાવજો અને તમારા અનુભવ કેવા રહ્યા એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફ્રેન્ડ્સ તમને આજની મારી આ પકોડાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.